ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનની સોશિયલ મીડિયાથી લઈ લોકમુખે ચારે કોર ચર્ચા થવા લાગી છે. ખેલૈયાઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા, કારણ કે લોકોએ એવું અર્થઘટન કાઢ્યું કે નવરાત્રી પર સવારના 5 વાગ્યા સુધી પણ ગરબા રમીશું તો પોલીસ રોકશે નહીં. ગુજરાતના મોટા શહેરોમાં નવરાત્રી રંગત મોડી રાત્રે જામે છે, એટલે ખેલૈયાઓ એવો મત રહેતો હોય કે મોડે સુધી ગરબા રમવાની છૂટ મળવી જોઈએ. આ જ કારણસર દર વર્ષે પ્રશ્ન ઉભો થાય છે, પોલીસે કેટલા વાગે ગરબા બંધ કરાવી શકે. જો કે નોંધવા જેવી વાત એ છે કે હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કર્યો કે લાઉડસ્પીકર સાથે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપીશું. તેમણે માત્ર એટલું જ કહ્યું કે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે. આ ભેદ ખેલૈયાઓ સમજવા જેવો છે, કારણ કે ગયા વર્ષે પણ નવરાત્રી અગાઉથી જ એવો માહોલ બની ચૂક્યો હતો કે રાત્રિના 12 વાગ્યા સુધી પણ લાઉડસ્પીકર પર ગરબા રમી શકાશે અને પોલીસ રોકટોક કરશે નહીં. પરંતુ નવરાત્રી શરૂ થઈ ત્યારે પોલીસ કાયદેસર રીતે રાત્રિના 12 વાગતા સુધીમાં રાઉન્ડ પર નીકળતી હતી અને 12 વાગ્યા પછી વિવિધ શહેરમાં લાઉડસ્પીકર સાથે ગરબા રમાતા ગરબા બંધ કરાવ્યા હતા. આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે. મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ 12 વાગ્યાથી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી, પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના આમ નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તકની છૂટની વાત આવી. આ બધા આયોજકો મને અલગ અલગ શહેરથી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે, ગીત ગાઈ બી ના શકે, પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે 1-2 વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે, એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે, હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે. બીજી નોંધવા જેવી વાત એ છે કે આ વખતે પણ વિવિધ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે જાહેરનામા બહાર પાડ્યા છે. તેમાં નવરાત્રી પર કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એનો ઉલ્લેખ છે. આ જાહેરનામામાં સ્પષ્ટ લખ્યું છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર પર ગરબા નહીં રમી શકાય. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો પોલીસ કાયદેસર રીતે કાર્યવાહી કરી શકે છે. એટલે ખેલૈયાઓમાં ગરબાના સમયે જ મુદ્દે જે વાતનો માહોલ બન્યો છે એના કરતાં કાયદેસરની સ્થિતિ ઘણી અલગ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.